ફાઉન્ડેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે બૌદ્ધ પૂર્ણિમા છે તો આજ રોજ આપણે બૌદ્ધ ધર્મ વિશેની વાત કરીશું અને તેને રિલેટેડ જે આપણા માટે ઇન્ફોર્મેશન છે તે પણ આપણે મેળવીશું જે આપણને મેન્સ અને ઇન્ટરવ્યુ બંનેમાં કામ લાગશે અને સાથે સાથે પ્રેમ તરીકે ફેક્ટને પણ આપણે અહીંયા જોવાના છીએ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ બંને એકબીજાના સમકાલીન છે તો બંનેને એક સાથે અભ્યાસ કરવામાં આવે તો વધુ સરળતાથી તેના કોન્સેપ્ટ આપણે સમજી શકીએ છીએ પરંતુ આજે આજ રોજ આપણે બૌદ્ધ ધર્મની ફક્ત બેઝિક માહિતી મેળવી રહ્યા છીએ અને આવનારા સમયની અંદર એની વિસ્તૃત માહિતી આપણે વિડીયો લેક્ચર દ્વારા મેળવવાના છીએ સૌ પ્રથમ તો આપણે જાણીએ છીએ કે બૌદ્ધ ધર્મની સ્થાપના ભગવાન બુદ્ધ દ્વારા કરવામાં આવી હતી તેને ગૌતમી બુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે વાત કરીએ તેમના જન્મની તો પાંચસો ત્રેસઠ ઈસ્વીસન પૂર્વ તેઓનો જન્મ શાક્ય કુળની અંદર વૈશાખી પૂર્ણિમાના દિવસે થયો હતો અને તેમનું જે જન્મસ્થળ હતું એ લુંબીની હતું જે કપિલ વસ્તુની નજીક આવેલું છે અને આ બંને સ્થાન જે છે એ ભારત નેપાળ બોર્ડરની પર આવેલા છે તેમના પિતા શ્રી શ્રુદ્ધોધન જે કપિલ વસ્તુ રાજ્યના ચૂંટાયેલા ગણરાજ્ય હતું જે ત્યાંના એ ચૂંટાયેલા રાજા હતા અને માતા મહામાયાદેવી જે એ કોલીય રાજ્યવંશની રાજકુમારી હતી તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું અને ગૌતમી ગોત્રની અંદર જન્મ્યા હોવાને કારણે તેમને ગૌતમી તરીકે પણ ઓળખવામાં આવે છે તેમના જન્મ બાદ એક અઠવાડિયા બાદ તેમની માતાનું અવસાન થતાં તેમની પાલક માતા તરીકે માસી પ્રજાપતિ ગૌતમીએ બધી જ જવાબદારી ઉઠાવી અને તેમનો ઉછેર કર્યો હતો સોળ વર્ષની વયે યશોધરા કે જે કોહલીય રાજ્યવંશની રાજકુમારી હતી તેની સાથે તેમનો વિવાહ થાય છે અને બંનેને રાહુલ નામના પુત્રની પ્રાપ્તિ થાય છે તેઓ પહેલેથી પોતાના આધ્યાત્મિક જીવન સાથે જોડાયેલા હોવાથી તેઓએ ઓગણત્રીસ વર્ષની ઉંમરે પોતાના ગૃહનો ત્યાગ કર્યો હતો અને બૌદ્ધ ધર્મની અંદર ભગવાન બુદ્ધ દ્વારા તેમના ગૃહ ત્યાગની જે ઘટના છે એને મહાવિનિષ્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે આ ઘટનાઓ આપણે પ્રિલિમ માટે જાણવી જરૂરી છે અને એ વિશેની આપણી તથ્યાત્મક માહિતી આપણી પાસે હોવી જોઈએ ગૃહ ત્યાગ કર્યા પછી તેઓ અનોમા નદીના કિનારે જઈ અને પોતાના સરના વાળ એટલે કે માથાના વાળ ઉતરાવી અને સંન્યાસ ધારણ કરે છે ત્યારબાદ તેઓ લગભગ સાતેક વર્ષના સફર બાદ તેમના પ્રથમ ગુરુ પાસે એટલે કે જેમનું નામ હતું અલાર કલામ જે સાંખ્યિક દર્શનના આચાર્ય હતા આપણે વિસ્તૃત માહિતી સાંખ્ય દર્શન વિશેની કોઈવાર લેક્ચરની અંદર મેળવીશું પરંતુ અત્યારે એ યાદ રાખવાનું છે કે તેમના જે ગુરુ હતા એ સાંખ્ય દર્શન આચાર્ય હતા અલાર કલામ એમનું નામ છે અને તેઓને પાંત્રીસ વર્ષની ઉંમરે એ જ દિવસ કે જે દિવસે તેમનો જન્મ થયો હતો વૈશાખી પૂર્ણિમાના દિવસે જ તેમને શું થાય છે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે પાંત્રીસ વર્ષની ઉંમરે અને આ જે જ્ઞાન જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે ગયા નામના એટલે અત્યારે આપણે બિહારની અંદર જે ગયા આપણે ઓળખીએ છીએ તો ગયાની અંદર તેમને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જે ગયા પુનપુન નદી અને પુનપુન નદી જેને નિરંજના નદીના નામે પણ ઓળખવામાં આવે છે ત્યાં આગળ પીપલના વૃક્ષની નીચે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેમને જ્ઞાનની પ્રાપ્તિ બાદ પોતાનો પ્રથમ ઉપદેશ સારનાથની અંદર આપ્યો હતો અને જે એમણે પ્રથમ ઉપદેશ આપ્યો તેને ધર્મચક્ર પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે તો યાદ રાખીશું પ્રથમવાર જે ઉપદેશ આપ્યો એ ઘટનાને ધર્મચક્ર પરિવર્તન કહેવામાં આવે છે અને સર્વપ્રથમ એમણે બૌદ્ધ અનુયાયી તરીકે બે શુદ્ર વંશના લોકોને અથવા તો શુદ્ર જે વર્ણ વ્યવસ્થાની અંદર આપણે જોઈએ તો એ જે શૂદ્ર જે હતા તપસ્ય અને માલિક આ બંનેને પોતાના પ્રથમ યનુયાયી તરીકે તેમણે સ્વીકાર કર્યો હતો તેમના જે પ્રમુખ જે શિષ્યો હતા એમનું મુખ્ય નામ છે ઉપાલી અને આનંદ ઘણા બધા ગ્રંથોની અંદર આ વિશેની માહિતી આપણને મળે છે ત્યારબાદ તેમને મહાપરિનિર્વાણ એટલે કે તેમનું જે દેહાંત જે થયું એ પહેલાં તેમનો અંતિમ ઉપદેશ પણ એમને ક્યાં આપ્યો હતો કૃષિનગરની અંદર આપ્યો હતો અને કૃષિનગરમાં જ ચારસોને ત્યાંસી ઈસવીસન પૂર્વે એંસી વર્ષની ઉંમરે હિરણ્યવતી નદીના કિનારે વૈશાખી પૂર્ણિમાના દિવસે જ એમનું દેહાંત થાય છે જેને આપણે મહાપરિનિર્વાણ તરીકે ઓળખવામાં આવે છે તો એ પણ વૈશાખી પૂર્ણિમાના દિવસે જ થયું હતું માટે વૈશાખી પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમના તેમની સાથે જોડાયેલી મુખ્ય ત્રણ બાબતો એક તો તેમને જ્ઞાનની પ્રાપ્તિ તેમનો જન્મ અને તેમનું મહાપરિનિર્વાણ એ એક જ દિવસ એટલે કે વૈશાખી પૂર્ણિમાના દિવસે થયું હોવાથી આપણે વૈશાખી પૂર્ણિમાને બૌદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ આ હતી ભગવાન બુદ્ધ વિશેની બેઝિક માહિતી પરંતુ આ બૌદ્ધ ધર્મ કે જૈન ધર્મ એની ઉત્પત્તિ શા માટે થઈ આ પહેલાં આપણી પાસે હિન્દુ ધર્મના ઘણા બધા સ્ત્રોત છે અને એ વખતે વેદ વૈદિક વ્યવસ્થા બાદ આપણે જોઈએ તો ઘણી બધી સારી એવી ઉત્તરોત્તર વ્યવસ્થાની અંદર ચેન્જીસ જોવા મળતો હતો તો ત્યારે બૌદ્ધ અને જૈન ધર્મની ઉત્પત્તિના મુખ્ય કારણો કયા તો એના વિશેની આપણે વાત કરીએ સૌથી પહેલાં તો સમજવું પડશે આ માટે આપણે વર્ણ વ્યવસ્થા કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ વર્ણ વ્યવસ્થા સૌપ્રથમ જ્યારે પાડવામાં આવી ઉત્તર વેદિક કાલની અંદર તો એ ઉત્તર વૈદિક કાલની અંદર મુખ્યત્વે રીતે તમે જુઓ તો એ કર્મ આધારિત વ્યવસ્થા હતી પરંતુ બાદમાં જ્યારે વૈદિક વ્યવસ્થા જે છે વૈદિક સંપ્રદાય અથવા તો વૈદિક વ્યવસ્થાની અંદર જ વર્ણ વ્યવસ્થાનો જન્મ થયો પણ ત્યારે એ કર્મ આધારિત હતી પરંતુ જ્યારે ઉત્તર વૈદિક કાલ આવ્યો ત્યારે એ જન્મ આધારિત થઈ ગઈ હતી પરિણામ શું હતું કે તમે જેટલા ઉચ્ચ કુણમાં જન્મ લઈ રહ્યા છો એટલે તમે વધારે શુદ્ધ છો અને જેટલા તમે નિમ્ન વર્ણની અંદર જન્મ લઈ રહ્યા છો એટલે કે તમે કઠોર દંડના ભાગી બનશો જે રીતે વર્ણ વ્યવસ્થા પ્રમાણે દંડ પણ નિર્ધારિત કરવામાં આવ્યો હતો કે નિમ્ન વ્યવસ્થાની અંદર રહેલા લોકો દ્વારા જો દંડ કરવામાં આવશે તો એને વધારે કઠોર સજા આપવામાં આવતી હતી સાથે જ ધર્મ વિષયક બાબતની અંદર બ્રાહ્મણ અને ક્ષત્રિય બ્રાહ્મણ અને ક્ષત્રિય વચ્ચે સંઘર્ષ થતો હતો અને માટે જ તમે જુઓ કે બૌદ્ધ અને જૈન ધર્મના જે બંને સંસ્થાપક છે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને ક્ષત્રિય વંશના જ છે તો બ્રાહ્મણ અને ક્ષત્રિયોનો જે સંઘર્ષ હતો એમાંથી બહાર નીકળવા માટે એવું વિચારવામાં આવતું હતું કંઈક એક નવા ધર્મની સ્થાપના કરવી જોઈએ એ સાથે સાથે એ સમય ગાળા દરમિયાન લોખંડનો આવિષ્કાર થયો હતો અને લોખંડનો ઉપયોગ વધવાને કારણે નગરોની પણ સ્થાપના થતી હતી અલગ અલગ નગરોની સ્થાપના થતાં જે આપણે વૈશ્ય જે છે એ વૈશ્યો દ્વારા શું કરવામાં આવતું વેપાર કરવામાં આવતો અને વેપાર અને વાણિજ્યમાં વધારાથી એમનું મહત્ત્વ પણ ધીરે ધીરે શું થવા માંડ્યું વધવા માંડ્યું પરંતુ સમાજની અંદર મહત્ત્વ વધતાની સાથે સાથે એમણે એકચ્યુઅલીમાં એમને પરફેક્ટલી પોતાનું મહત્ત્વ વધારવા માટે એમને જરૂરી જણાવ્યું કે બ્રાહ્મણીની જે વર્ણ વ્યવસ્થા છે એમાં તો અમારો ત્રીજો નંબર આવે છે અહીંયા વર્ણ વ્યવસ્થા એમને શું કરતી હતી નુકસાન પહોંચાડતી હતી હતો તો એમની સાથે ભેદભાવ થતો હતો એટલા માટે તેમને ઈચ્છ્યું કે કોઈપણ પ્રકારની એવી વ્યવસ્થાનો જન્મ થાય કે જે વ્યવસ્થા કેવી હોય કે જેના કારણે અમને કોઈપણ પ્રકારની વર્ણવ્યવસ્થાનો ભોગના બનવો પડે અને વર્ણવ્યવસ્થાને જ્યાં આગળ નજરઅંદાજ કરવામાં આવે પરિણામ શું આવ્યું કે બૌદ્ધ અને જૈન ધર્મનો વિકાસ થયો બૌદ્ધ અને જૈન ધર્મની અંદર કોઈ પણ પ્રકારની વર્ણવ્યવસ્થાને માન આપવામાં આવતું નહોતું અને સાથે સાથે જે આ વણિક જે હતા એટલે કે જેને આપણે વાણિયા કહીએ છીએ જે વેપાર માટે પ્રસિદ્ધ હોય છે તો એમના દ્વારા બૌદ્ધ ધર્મની અંદર ઘણું બધું દાન પણ આપવામાં આવતું હતું એટલા માટે બૌદ્ધ ધર્મ દ્વારા તેમને આવકારવામાં આવતા હતા તેમને આમંત્રિત કરવામાં આવતા હતા બીજી વસ્તુ કે અહિંસા સાથે જોડાયેલો બૌદ્ધ ધર્મ હતો હવે અહિંસાના કારણે મુખ્ય વસ્તુ શું થશે કે રાજા રાજા વચ્ચે યુદ્ધ નહીં થાય કારણ કે અહિંસા જો હશે તો અને અહિંસાથી જો યુદ્ધ નહીં થાય તો વેપારનો સારો એવો વિકાસ થઈ શકશે એટલે અહીંયા પણ જે વણિક લોકો અથવા તો જે વૈશ્ય લોકો છે એમનું આર્થિક હિત સધાયેલું હોવાથી આ બંને ધર્મનો શું થયો વિકાસ થયો સાથે સાથે આ બંને ધર્મ અસરણ અશુદ્ધ અને સંયમી જીવનવાળા હતા પરિણામે આ ધર્મની અંદર શું થયો બૌદ્ધ અને જૈન ધર્મનો સમાજની અંદર વિકાસ સારો એવો થઈ શક્યો તો આ હતા ઉત્પત્તિના કારણ એ સમાજની અંદર એવા પરિબળો પણ જવાબદાર હતા કે જે બૌદ્ધ અને જૈન ધર્મની ઉત્પત્તિ પાછળ જવાબદાર હતા જે વિશે આપણે ટૂંકી માહિતી મેળવી આ વિશેને વિસ્તૃત માહિતી આપણે આવનારા લેકચરોમાં જ્યારે બૌદ્ધ અને જૈન ધર્મને જ્યારે કમ્પેર કરીને ભણીશું ત્યારે આપણે મેળવીશું હવે વાત કરીએ આપણે બૌદ્ધ ધર્મના ધાર્મિક સિદ્ધાંતોની તો આ બૌદ્ધ ધર્મ છે કયા કયા સિદ્ધાંતો ઉપર આધાર રાખે છે અને બૌદ્ધ ધર્મના મુખ્ય સિદ્ધાંતો કયા છે એના આર્ય સત્ય કયા છે એ વિશેની આપણે માહિતી મેળવીએ તો વાત કરીએ સૌ પ્રથમ બૌદ્ધ સિદ્ધાંતોની તો બૌદ્ધ જે દર્શન છે એ ક્ષણિકવાદ અને આખરે એ શુદ્ધિવાદ પર આધારિત છે કારણ બૌદ્ધ ધર્મનું કહેવું છે કે જે માનવ જીવન જે મળેલું છે એ ક્ષણિક છે કારણ કે ક્યારેય એનો અંત છે એ નિર્ધારિત નથી માટે જરૂરી છે કે તમે તમારા જીવનને શુદ્ધ રાખો અને શુદ્ધિવાદ તરફ લઈ જાઓ સાથે સાથે કહેવામાં આવે છે કે બૌદ્ધ દર્શન જે છે નિતાંત કર્મવાદી છે નિતાંત કર્મવાદી એટલે આત્મા સાથે કર્મનો કોઈ જ મેળાપ નથી આત્મા એ અલગ વસ્તુ છે કર્મ એ અલગ વસ્તુ છે કોઈ પણ વ્યવસ્થાને આધારે કર્મ ડિસાઈડ કરવાના જોઈએ કર્મ જેટલા પરફેક્ટલી કરવામાં આવશે તો તમારા કર્મ જે હશે એ પ્રમાણે તમારા આત્માને શાંતિ અથવા તો સુખાત્મક મળશે સાથે સાથે એક બાજુ એ નિતાંત કર્મવાદની વાત કરે છે કે આત્મા અને કર્મ અલગ છે તો તમારે કર્મ ઉપર વધારે જોર આપવું જોઈએ તો બીજી બાજુ કે છે કે બૌદ્ધ ધર્મ એ અનિશ્વરવાદ છે અને અનાત્મવાદી છે એટલે કે કોઈ પણ ઈશ્વરમાં માનતા નથી બૌદ્ધ ધર્મ અને આત્મામાં પણ માનતા નથી ઈશ્વર અને આત્મા બંનેમાં નથી માનતા પરંતુ વિશેષ રૂપે એ જે નિમ્ન વર્ણ વ્યવસ્થા જે છે એને સમર્થન પ્રાપ્ત કરવામાં આવ્યું છે એટલે કે એ લોકોનું શું કર કહેવામાં આવે છે કે જે નીચી જાતિના લોકો જે છે એમના દ્વારા બૌદ્ધ ધર્મને જ્યારે પરફેક્ટલી માન આપવામાં આવ્યું એના માટે શું થયું એ લોકોએ આત્મા અને ઈશ્વર બંનેને આવકાર્યા નથી અથવા તો એમને માન્યતા આપી નથી કારણ કે જે બ્રાહ્મણ દ્વારા જે આત્મા અને ઈશ્વરને માન્યતા આપી અને જે ધાર્મિક ઉપદેશો આપી અને લોકોને ભળવામાં આવતા હતા એવું એમનું માનવું છે તો એમને એવું કીધું કે ઈશ્વર અને આત્મા કાંઈ જ નથી પણ પરિણામ શું આવ્યું કે જેમ જેમ બૌદ્ધ ધર્મનો વિકાસ થતો ગયો જેમ જેમ બૌદ્ધ ધર્મનો વિકાસ થયો અંતમાં ઈશ્વર તરીકે બૌદ્ધ ધર્મના લોકોએ બૌદ્ધ ભગવાન બુદ્ધને જ માન્યતા આપી હતી વાત કરીએ તેઓ પુનર્જન્મમાં માને છે હા માને છે આ બધા જ ક્વેશ્ચન આપણા માટે જરૂરી છે જે પ્રિલિમ્સમાં પૂછી શકે છે કે બૌદ્ધ ધર્મ પુનર્જન્મમાં જન્મમાં માને છે હા એ માને છે કે છે કે તમારે પુનર્જન્મ તમારો શક્ય છે માટે આ જન્મની અંદર જે તમારા ક્ષણિકવાદની અંદર તમે શુદ્ધિવાદ તરફ જાઓ અને કર્મના આધારે તમારા કર્મ એટલા પરફેક્ટ રાખો કે જેના કારણે શું થઈ શકે કે આવનારા તમારો પુનર્જન્મ છે વધારે સુખદાય બની શકે સાથે જ તેમને એવું પણ કીધું છે બૌદ્ધ ધર્મની અંદર કે સંસાર જે છે દુઃખમય છે આખો સંસાર જે છે એ દુઃખમય છે અને દુઃખનું મુખ્ય કારણ છે તમારી ઈચ્છા માણસની ઈચ્છા એવી છે કે એક ઈચ્છા પૂર્ણ થતાની સાથે સાથે બીજી અથવા તો ત્રીજી ઈચ્છા જન્મ લે છે પરિણામે માણસ દુઃખી છે તો જે માણસની ઈચ્છા નથી અથવા તો જે માણસ પોતાની ઈચ્છા ઉપર કાબુ મેળવી લે છે એ માણસ શું થઈ જાય છે સુખી થઈ જાય છે માટે આખો સંસાર દુઃખમય છે અને સાથે અમને વ્રણ વ્યવસ્થાની પણ આખરી ટીકા કરી હતી બૌદ્ધ ધર્મ દ્વારા અને સરળ અશુદ્ધ અને સંયમિત જીવન જીવવાની વાત કરવામાં આવી છે સાથે જ બૌદ્ધ ધર્મે એવું કીધું છે કે મુખ્ય ચાર આર્ય સત્ય છે એ કોઈ દિવસ કોઈ જ ધર્મની અંદર બદલાવાના નથી અને કોઈ જ પૃથ્વી ઉપર કોઈ પણ જગ્યાએ આ આર્ય સત્ય સત્ય જ સાબિત થશે એનું મુખ્ય કારણ છે પહેલું કે દુઃખ જિંદગી જે છે તમારું જે જીવન છે એ સંપૂર્ણ કેવું છે તમારું દુઃખમય છે અને દુઃખ સમુદાય એટલે કે દુઃખનું જે મુખ્ય કારણ છે એ શું છે તમારી ઈચ્છા છે દુઃખમય દુઃખમય ચાલ્યા કરશે તો એનો રસ્તો શું છે તો એનો રસ્તો છે કે દુઃખ નિરોધ કે દુઃખ નિરોધ માટે શું કરવું પડશે તમારે દુઃખ નિરોધ માટે તમારે દુઃખ નિરોધ ગામીની પ્રતિપદા નું તમારે અનુસરણ કરવું પડશે તમારે દુઃખને રોકવું પડશે તો તમે સુખની પ્રાપ્તિ કરશો ને દુઃખ રોકવા માટે તમારે દુઃખ નિરોધ ગામીની પ્રતિપદા જવું પડશે અને એ દુઃખ નિરોધ ગામીની પ્રતિપદા મુજબ અષ્ટાંગિક માર્ગ બતાવવામાં આવ્યો બૌદ્ધ ધર્મની અંદર તો એ જે અષ્ટાંગિક માર્ગ જે છે જો દરેક મનુષ્ય અષ્ટાંગિક માર્ગનું જો અનુસરણ કરશે તો નિશ્ચિત એ દુઃખ ઉપર વિજય મેળવશે પોતાની ઈચ્છા ઉપર વિજય મેળવશે અને તો એ દુખમાંથી ક્યાં જઈ શકશે સુખની પ્રાપ્તિ કરી શકશે અને સુખ એ શું છે સુખ એ મનની પ્રાપ્તિ છે સુખ એ પણ શું છે મનની પ્રાપ્તિ છે આ વસ્તુ બૌદ્ધ ધર્મની અંદર કહેવામાં આવી છે તો હવે આપણે જોઈએ અષ્ટાંગિક માર્ગ વિશે તો અષ્ટાંગિક માર્ગની અંદર મુખ્ય આઠ સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે અને આ મુખ્ય જે આઠ સિદ્ધાંતો છે એના વિશેની પણ આપણને બેઝિક માહિતી હોવી જરૂરી છે તો બૌદ્ધ ધર્મની અંદર પહેલો જે અષ્ટાંગિક માર્ગ છે એનું નામ છે સમ્યક દ્રષ્ટિ એનું કહેવાનું છે કે વસ્તુ જે છે એ વસ્તુના વાસ્તવિક રૂપને સમજો વાસ્તવિક રૂપનું તમને જ્ઞાન હોવું જરૂરી છે આભાસી જે જ્ઞાન જે આપણી પાસે અવેલેબલ છે કોઈ પણ વસ્તુનું એના કરતાં એનું જે વાસ્તવિક જ્ઞાન છે એ હોવું જરૂરી છે સાથે જ એમને કીધું કે સમ્યક સંકલ્પ એટલે કે ભૌતિક જે તમારા સુખ છે તમારા ભૌતિક સુખ પ્રત્યેનું જે આપણું આકર્ષણ છે એનો આપણે શું કરવું જોઈએ ત્યાગ કરવો જોઈએ ત્યારબાદ ત્રીજું જે અષ્ટાંગિક માર્ગ જે ત્રીજો માર્ગ છે જે સમ્યક વાક એટલે કે હંમેશા અસત્ય બોલવું જોઈએ અને ચોથો માર્ગ છે કે સમ્યક કર્માંત એટલે કે હર હંમેશા અસત્યવાદી અથવા તો સતકર્મ તમારે કરવા જોઈએ સમ્યક જીવિકા તમારી હોવી જોઈએ એટલે કે સદાચારપૂર્ણક તમારી આજીવિકાનું સાધન જે હોવું જોઈએ જે સાધન છે એ પણ કેવું હોવું જોઈએ સદાચારપૂર્ણક હોવું જોઈએ એટલે કે તમારી જે પ્રવૃત્તિ છે એ સદાચારી પ્રવૃત્તિ હોવી જોઈએ ના કે કોઈ પણ કુચારી પ્રવૃત્તિ હોવી જોઈએ સમ્યક વ્યાયામ એટલે કે નૈતિક માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે તમારે માનસિક શાંતિ સાથે સાથે તમારી શારીરિક સુખની પ્રાપ્તિ પણ જરૂરી છે માટે વ્યાયામ તમારે જરૂરી છે એટલે કે હર હંમેશા તમારે શું કરવું જોઈએ પ્રયત્નશીલ રહેવું જોઈએ સમ્યક સ્મૃતિની વાત કરવામાં આવી છે કે જે ખોટી ધારણાઓ છે અને જે ખોટી તમારી પાસે રહેલી જે અવધારણાઓ છે એનો તમારે પરિત્યાગ કરવો જોઈએ એટલે કે ત્યાગ કરવો જોઈએ અને વાસ્તવિક જે ધારણાઓ શું છે એને તમારે સમજવી જોઈએ એટલે કે તમારી જે સ્મૃતિ છે એ ચોખ્ખી હોવી જોઈએ અથવા તો વાસ્તવિક હોવી જોઈએ જે આભાસી જે તમારી સ્મૃતિઓ છે એને તમારે શું કરી દેવાની છે છોડી દેવાની છે એટલે કે એમનું કહેવું એવું છે કે જે તમે ધારણાઓ માણને બેસી રહ્યા છો કે જે ભૌતિક સુખની પ્રાપ્તિ એ ખરેખર સુખની પ્રાપ્તિ છે તો નહીં ખરેખર તમારા માનસિક સુખની પ્રાપ્તિ થવી જોઈએ અને એની માટે જરૂરી છે અને અંતિમ માર્ગ છે સમ્યક સમાધિની અંદર કીધું છે કે મનની એકાગ્રતા હોવી જોઈએ મન જ્યાં સુધી એકાગ્ર નહીં થાય ત્યાં સુધી તમે તમારી ઈચ્છા ઉપર વિજય નહીં મેળવી શકો અને જો તમે ઈચ્છા ઉપર વિજય નહીં મેળવી શકો તો તમે દુઃખમાંથી બહાર નહીં આવી શકો અને દુઃખ એ સંસાર આખો દુઃખમય છે અને એમાં વિજય પ્રાપ્તિ માટેનો એક જ સિદ્ધાંત છે કે તમારી ઈચ્છાઓ ઉપર કાબુ મેળવો અને ઈચ્છાઓ ઉપર કાબુ મેળવવા માટે જરૂરી છે કે તમારું મન કેવું હોવું જોઈએ એકાગ્ર હોવું જોઈએ આ સાથે જ સર્વગ્રાહી આપણે વાત કરીએ કે બૌદ્ધ ધર્મનો જે સર્વગ્રાહી જે સિદ્ધાંત છે તેનું નામ છે પ્રતિત્ય સમુત્પાદ તો પ્રતિત્ય સમુત્પાદ શું કહેવા માંગે છે કે દરેક વસ્તુનું જે એક્ઝિસ્ટન્સ છે જે એની હયાતી છે એ સાચી છે અથવા તો એ વ્યર્થ નથી એટલે કે આજે હું તમને ભણાવી રહ્યો છું જેનું મુખ્ય કારણ છે કે તમે બધા આ વિડીયો જોઈ રહ્યા છો તમે બધા આ વિડીયો જોઈ રહ્યા છો કારણ કે હું ભણાવી રહ્યો છું કોઈ પણ વસ્તુ આપણે નથી કહેતા કે કોઈ પણ વસ્તુ અહીંયા ખાલી ખોટી પડી છે તો આ ખાલી જ ખોટી છે તો આ વસ્તુ અહીંયા હોવી જ ના જોઈએ એનું કોઈ મહત્વ નથી તો આ વસ્તુ બૌદ્ધ ધર્મ માનતું નથી બૌદ્ધ ધર્મ એવું કહે છે કે નાનામાં નાની માખીનું પણ એટલું મહત્વ છે કે આ પૃથ્વી ઉપર માખી જે હયાત છે જો એકલી માખી પણ જતી રહેશે તો પણ મનુષ્ય જાતિ જીવી નહીં શકે તો એમનું કહેવું એવું છે કે દરેક વસ્તુ અથવા તો દરેક જે સાધન અથવા તો સાધ્ય જે રહેલું છે એ પોતાના અંગત અથવા તો પોતાના મહત્ત્વ સાથે રહેલું છે એટલે કે દરેક વસ્તુનું પોતાનું અંગત મહત્ત્વ હોઈ શકે અને પરસ્પરવાદ છે પરસ્પરવાદ એટલે કે દરેક વ્યક્તિ પરસ્પરવાદથી જીવે છે એકબીજાના ઉપર પરોપકારથી નથી જીવતા એકબીજા ઉપર આધાર રાખીને જીવે છે જેની અંદર આપણે જાણીએ છીએ કે જે આખી ફ્રૂડ ચેઇન છે આપણી કે એકબીજા ઉપર આધાર રાખીને બધા જીવતા હોય છે તો આ બધા જ જે આપણે કોન્સેપ્ટચ્યુઅલ જે વાતો કરી રહ્યા છીએ એ બૌદ્ધ ધર્મની અંદર કહેવામાં આવી છે અને આપણે જાણીએ છીએ કે બૌદ્ધ ધર્મનો વિકાસ શા માટે થયો કારણ કે એમણે કોઈ દિવસ જે વેપાર છે વેપાર વાણિજ્યને રોકવાની પ્રયત્ન નથી કર્યો એની અંદર વાત કરીએ આપણે તો બૌદ્ધ ધર્મની અંદર જેને ધર્મની અંદર વ્યાજનો ધંધો જે કરવો એ વર્જિત નહોતો જ્યારે બ્રાહ્મણ બ્રાહ્મણ કુળની અથવા તો બ્રાહ્મણની વ્યવસ્થા પ્રમાણે વ્યાજના ધંધા તમે કરી શકતા નહોતા અને એને શું અધર્મ માનવામાં આવતો તો આ બધી જ બાબતો જે હતી એ પરિવર્તનશીલ હતી જ્યારે એ ધર્મ જ્યારે આપણે આપણો જે વૈદિક સાહિત્યથી જે વ્યવસ્થાની અંદર જે જન્મ આધારિત અને કર્મ આધારિત જે વ્યવસ્થા હતી એ એમાં પરિવર્તનની જરૂર હતી અને પરિવર્તનને અપનાવ્યું એ માટે શું થયું કે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો વિકાસ થયો ઘણા બધા રાજા મહારાજાઓએ આને પ્રાધાન્ય આપ્યું હતું અને ઘણી બધી હજુ વાતો આપણે બૌદ્ધ ધર્મ વિશે કરવાની છે જેમાં બૌદ્ધ ધર્મની સંગીતિઓ વિશે છે એમની સમિતિઓ વિશે છે કઈ રીતે બૌદ્ધ અને જૈન ધર્મનો વિકાસ થયો કઈ રીતે પછી એના બે ભાગમાં વહેંચવામાં આવ્યા હિનયાન ધર્મ મહાયાન ધર્મ શું છે અને કઈ રીતે બૌદ્ધ ધર્મનું પતન થયું એ દરેક બાબત વિશેની આપણે ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઓલરેડી કરવાના છીએ તો આજના લેક્ચરમાં આપણે બૌદ્ધ પૂર્ણિમાના દિવસે બૌદ્ધ ધર્મ વિશે આટલી માહિતી આપણી પાસે હોવી જરૂરી છે જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરો અને આપણા ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમે આ મટિરિયલ પણ આની પીડીએફ પણ મેળવી શકો છો અને આપણે જે સોશિયલ મીડિયા કનેક્ટિવિટી નેટવર્ક છે એની સાથે જોડાવ જેથી કરીને તમે આવી ઘણી બધી માહિતી અને નવા નવા વિડીયો વિશેની માહિતી તમે મેળવી શકો થેન્ક યુ થેન્ક યુ વેરી